કરીશું ખાનગી સ્કૂલોમાં ફી નિર્ધારણ મામલે શાળાના સંચાલકો અને સરકાર વચ્ચે ગાંધીનગર મુખ્યમંત્રી ઓફિસમાં ગુરુવારે 3 વાગ્યે બેઠક મળશે સુપ્રીમ કોર્ટના વચગાળાના ચુકાદા મામલે બેઠક મળશે અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટના સંચાલકો હાજર રહેશે અને ખાનગી શાળાઓના ફેડરેશનના ઝોન વાઇઝ પ્રતિનિધિ હાજર રહેશે દરેક ઝોનમાંથી ફેડરેશનના 3 પ્રતિનિધિ હાજર રહેશે મુખ્યમંત્રી પણ બેઠકમાં હાજર રહી શકે છે સાથે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને અધિકારીઓ પણ હાજર રહેશે બેઠક પર વાલીઓની નજર રહેશે સરકાર શું નિર્ણય લે તેના પર વાલીઓની મીટ મંડાય છે આવતીકાલે ફી નિર્ધારણને લઈ ફરી એક વખત મંથન થશે મુખ્યમંત્રીની ઓફિસમાં આવતીકાલે 3 વાગ્યે એક બેઠક મળશે અને જે બેઠકમાં હવે શું નિર્ણય આવશે કયા પ્રકારનો તખતો તૈયાર કરવામાં આવશે તેના પર વાલીઓની નજર છે વાલીઓ હાલ વિચારી રહ્યા છે શું તેમને ન્યાય મળશે મંથનથી ફરી ફી નિર્ધારણનો કોઈ જ નિવેડો આવશે કે નહીં આવતીકાલે મુખ્યમંત્રીની ઓફિસમાં ફી નિર્ધારણને લઈ ફરી એક બેઠક મળવાની છે તગડી ફી વસૂલતી શાળા સામે કોઈ પગલાં લેવાશે ફી સામે લડતા વાલીઓને ન્યાય મળશે કે નહીં તે પણ એક સવાલ છે અત્યાર સુધી અનેક વખત વાલીઓને ધમકી આપવાના બાળકોના રિઝલ્ટ અટકાવવાના એલસી પકડાવી દેવાના અનેક મામલાઓ સામે આવ્યા છે ત્યારે આવા શાળા સંચાલકો વિરુદ્ધ શું કોઈ પગલાં લેવાશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે આવતીકાલે મુખ્યમંત્રીની ઓફિસમાં આ બેઠક મળવાની છે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ આ બેઠકમાં હાજર રહેશે સીએમ વિજય રૂપાણીની હાજરીમાં જે બેઠક મળશે આ બેઠકમાં હવે કયા પ્રકારના પગલાં લેવાશે કયા પ્રકારનું તખતું તૈયાર કરવામાં આવશે ફી નિર્ધારણને લઈ તેના પર અનેક સવાલ ઉઠી રહ્યા છે વાલીઓની નજર છે ખાસ કરી આવતીકાલે મળનારી બેઠકમાં કે ખરેખર આ બેઠકમાં કોઈ નિવેડો આવશે કે પછી નહીં મંથનથી સંચાલકો શું હરકતમાં આવશે કે નહીં તે પણ એક સવાલ છે તગડી ફી વસૂલતી શાળાઓ સામે કોઈ નિર્ણય લેવાશે કે નહીં સામે લડતા વાલીઓને આખરે ન્યાય મળશે કે કેમ આવતીકાલે મળનારી ફી નિર્ધારણને લઈ જે બેઠક છે તેને લઈ અનેક સવાલ પણ ઉઠી રહ્યા છે તો આવા તો અનેક સવાલો થઈ રહ્યા છે ત્યારે સડકતા સવાલમાં આપણે ચર્ચા કરીશું અમારા સંવાદદાતા જયંતિ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે જયંતિ સૌથી પહેલા એ જાણવા માંગીશું આવતીકાલે મુખ્યમંત્રીની ઓફિસમાં જે બેઠક ફી નિર્ધારણને લઈ મળવાની છે આ બેઠકમાં કોણ કોણ હાજર રહે તેવી શક્યતા છે હા મનીષા ચોક્કસ જણાવી દઉં કે જે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સુપ્રીમ કોર્ટે જે વચગાળાનો આદેશ આપ્યો હતો કે સરકાર અને વાલીઓ ભેગા થઈને એક ચોક્કસ ફી નક્કી કરે અને પછી ફરીથી જે કોર્ટનો બીજો ચુકાદો હશે એ સમયે એની ચર્ચા થશે અને વિશેષ સુનાવણી થશે એ સંદર્ભે સરકારે એક મિટિંગ બોલાવી છે આ મિટિંગ સીએમ ઓફિસમાં થવાની છે એમાં 4 ઝોનના 3-3 પ્રતિનિધિઓ મતલબ સ્કૂલના પ્રતિનિધિઓ હાજર રહેવાના છે ટ્રસ્ટીઓ હાજર રહેવાના છે સાથે સાથે વાલી મંડળમાંથી પ્રતિનિધિ એક પ્રતિનિધિ વાલી મંડળના પણ હાજર રહેવાના છે અને સરકારી અધિકારીઓ તેમજ કદાચ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને મુખ્યમંત્રી પણ હાજર રહી શકે છે અને આમાં જે ડિસ્કસ થવાની છે સૌથી મોટી ડિસ્કસ એ છે કે જે સ્કૂલ બેફામ ફી વસૂલી રહી છે જે એફઆરસીમાં સ્કૂલો નથી ગઈ અને સુપ્રીમ કોર્ટ સુધી જેણે લડત આપી છે જે સ્કૂલોએ અને જે ટ્રસ્ટીઓએ એ સ્કૂલને અત્યારે શું ફીસ જોઈએ છે એમને શું પ્રોબ્લેમ છે એમને કેટલી ફીસ નક્કી કરવા માંગે છે એ કઈ રીતની ફીસ લેવા માંગે છે એ તમામ ચર્ચાઓ કાલે થવાની છે આની સામે સરકાર પણ પોતાના પ્રશ્નો રજૂ કરશે અને બંનેનો વચગાળાનો રસ્તો કાલે કંઈ આવે છે કે શું કેમ એના ઉપર અત્યારે વાલીઓની મીટ મંડાઈ રહી છે જેથી સવાલ એ પણ છે કે જે પણ શાળાઓ મનમાની કરી રહી છે અત્યાર સુધી અને જે વાલીઓ જે ફી આપવા માંગે છે તે ફી લેવા માટે તૈયાર નથી આવી શાળાઓ માટે અત્યાર સુધી કોઈ તકતો તૈયાર કરાયો છે જે મનીષા ચોક્કસ જણાવીશ કે આવી શાળાઓ માટે કોઈ તકતો તૈયાર કરાયો નથી એક જો મહત્વની વાત જે એફઆરસીમાં જે સ્કૂલો ગઈ છે એ સ્કૂલોએ પોતાની ફી કરતાં વધારે ફી મૂકી છે એફઆરસીની સામે રજૂઆત કરી છે અને એફઆરસીએ ફી પાસ પણ કરી છે એટલે એફઆરસી ઉપર પણ એક મોટો સવાલ છે પણ જે સ્કૂલો સીધી સુપ્રીમ કોર્ટમાં ગઈને પોતાની લડત આપી છે એ સ્કૂલોની અત્યાર સુધી કોઈ ફીસ નક્કી નથી થઈ એટલે એ જે સ્કૂલો છે પોતાની મનમાનીથી ફીસ અત્યારે માંગી રહી છે કારણ કે સ્કૂલો એફઆરસીમાં ગઈ નથી એટલે જે વાલી જો સવાલ કરે છે તો સ્કૂલ પણ સામે સવાલ કરે
કરે છે કે અમે એફઆરસીમાં નથી ગયા, અમારી ફીસ જે લેવાની છે એના વિશે સરકારે પણ અમને કશું જ કહ્યું નથી. એટલે જે પણ ફીસ સ્કૂલ પહેલા લેતી હતી એ જ ફીસ અત્યારે લઈ રહી છે. હવે મોટો સવાલ એ પણ છે કે અત્યારે 2018-19 સત્ર ચાલુ થઈ ગયું છે, એવામાં સરકાર દ્વારા કોઈ ચોક્કસ નિર્ણય નથી લેવામાં આવ્યો. સરકાર દ્વારા ચોક્કસ પ્રકારની જે ગાઈડલાઇન્સ બનાવવી જોઈતી હતી કે જ્યારે બી સુપ્રીમ કોર્ટ ચુકાદો આપશે ત્યારે આપશે, પણ આ અત્યારે કેવી ફી લેવી જોઈએ એવી કોઈ ગાઈડલાઇન નથી બની. માટે અત્યારે સ્કૂલો મનમાનીથી ફી માંગી રહી છે અને વાલીઓ મજબૂર થઈને ફીસ આપી પણ રહ્યા છે. અને આખે આખો જે કાયદો કહેવાય કે જેમાં નથી વાલી તરફી, નથી સરકાર તરફી કે નથી સંચાલકો તરફી 100% છે હું એવું કહીશ, પણ અત્યારે આખે આખું અધવચ્ચે જે લટકી રહ્યું છે એના પર આપણી જે સરકાર છે કોઈ પ્રકારના ચોક્કસ પગલાં નથી લઈ રહી. અને એના માટે તમામ વાલીઓ અત્યારે હેરાન થઈ રહ્યા છે. જે મોટી સ્કૂલો છે, જેબર છે કે જે પણ મોટી સ્કૂલો છે, જે વસૂલી રહી છે ફી અને વર્ષોથી વસૂલે છે, એક વર્ષથી વાલીઓ લડત પણ ચલાવે છે પણ કોઈ ફરક પડ્યો નથી. અત્યારે એ સ્કૂલો એટલી જ ફી લે છે, એના કરતાં પણ ફીમાં વધારો કર્યો છે. 100% એમને 20-30% ફીમાં આ વર્ષે પણ વધારો કર્યો છે. અને જ્યારે વાલી એવું કહે છે કે ભાઈ ફીસનો એફઆરસીનો કાયદો છે, ત્યારે સ્કૂલો સ્પષ્ટપણે કહે છે અમે સુપ્રીમ કોર્ટમાં ગયા છે, ચુકાદો જ્યારે પણ આવશે અમે તમને સરભર કરી આપીશું. પણ સવાલ એ છે કે સરભર જ્યારે થશે ત્યારે આ કાયદો તો શક્ય છે કે કદાચ આ કેસ બહુ લાંબો પણ ચાલે, તો વાલીઓ અત્યારે શું કરવું? અત્યારે એમનું જે પૈસાની કટોતી થાય છે એ વાલીઓએ ભરવી કે કેમ? એ વાલીઓ અત્યારે સૌથી મોટી દીર્ધામાં છે. એ સમય સરકાર પણ કોઈ ગાઈડલાઇન બહાર નથી પાડી રહી કે સ્કૂલે એક્ઝેક્ટ વાલીઓએ શું કરવું જોઈએ. આ એક બહુ મોટો સવાલ છે અત્યારે. બિલકુલ જયંતિ, જોડાયેલા રહેશું. મેહુલ દેસાઈ પણ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા. આશુ મેહુલ, આપને પૂછવા માંગે છે, આવતીકાલે મુખ્યમંત્રીની ઓફિસમાં ફી નિર્ધારણને લઈ જે બેઠક મળવાની છે, શું લાગે છે કે આખરે હવે આ બેઠકમાં કંઈક નિવેડો આવશે કે કેમ? વાલીઓની નજર આ બેઠક પર છે, કારણ કે હવે 2018 ખુલતા સત્રની ફી ભરવાનો સમય પણ આવી ગયો છે. બિલકુલથી મનીષા, ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે સમગ્ર કાયદો જે ફી નિયમનનો આવ્યો અને જે જાહેરાત થઈ 2017 અંદર જ્યારે વિધાનસભામાં લાવવામાં આવ્યો ત્યારથી જ તેના ઉપર સૌ કોઈની નજર હતી. ખાસ કરીને વાત કરીએ તો વાલીઓની પણ તેના સંદર્ભમાં સતત જે સરકારથી અપેક્ષાઓ હતી, પરંતુ હાલ જે રીતે સુપ્રીમ કોર્ટની અંદર કેસ છે અને સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સંચાલકો અને સરકાર છે બંને સાથે મળીને જે નક્કી કરે. ખાસ કરીને મનીષા, અહીંયા જે બાબતો છે સંચાલકોએ જે મૂકી છે કે જે સુવિધાઓ આપવામાં આવે છે તે સુવિધાઓને લઈને વધુ ફી ઉઘરાવવા માટે તેમને છૂટ આપવામાં આવે. કાયદો જે છે તે વેલિડ ગણાવ્યો છે કે સરકાર નિયંત્રણ કરી શકે છે, પરંતુ વધારાની જે સુવિધાઓ આપવામાં આવે છે તેના સંદર્ભમાં પણ સરકાર અને સંચાલકો જે છે તે સાથે બેસે અને ચર્ચા કરે અને સમગ્ર મામલે કોઈ ફી નક્કી થાય અને નિવારણ આવે તો તેના સંદર્ભમાં આવતીકાલે જે બેઠક જે છે થવાની છે. વાલીઓની અપેક્ષા ચોક્કસથી એક રહેશે કે સરકાર એક પોઝિટિવ વલણ લે, પરંતુ સુપ્રીમ કોર્ટના જે પણ નિર્દેશો આવે અત્યાર સુધી તેના આધારે જ કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ જે રીતે ફી નક્કી થવી જોઈએ તેના કરતા કેટલીક શાળાઓમાં ફી જે છે તે વધુ આલવામાં આવી છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલીઓની અંદર એક રોષ મનીષા જોવા મળી રહ્યો છે. જે ફી હતી તેના કરતા પણ ફી વધી છે, તો જે એફઆરસી હતી એફઆરસી દ્વારા કેવા પ્રકારની પગલાં લેવામાં આવ્યા, જે અગાઉના હિસાબો જોવાની વાત હતી ત્યાં સુધી અગાઉની ફી કઈ કયા પ્રકારની થઈ, જે ફી નક્કી કરવામાં આવી તે શાળાઓની અગાઉની ફી છે તેને ધ્યાને લેવા માં ન આવી હોવાનું પણ આક્ષેપો થયા છે. ત્યારે હવે આ જે બેઠક છે બેઠકની અંદર કોઈક પોઝિટિવ પરિણામ આવે તેવું વાલીઓ ઈચ્છી રહ્યા છે, પરંતુ આ બેઠકમાં કયા પ્રકારે થાય છે આવતીકાલે ચોક્કસથી તેના ઉપર જે વાલીઓ છે તેની નજર રહેશે. અને ખાસ કરીને જે રીતે આપે કહ્યું કે જે નવું સત્ર જ્યારે જૂનમાં શરૂ થશે ત્યારે જે ફીમાં ફેરફાર થાય છે કે કેમ તે જોવું રહેશે. મનીષા, બિલકુલ જયંતિ, જે રીતે સુપ્રીમ કોર્ટમાં જે પણ સ્કૂલો ગઈ છે તે સ્કૂલોની શું ફી છે અને હાલ કયા પ્રકારે ફી ઉઘરાવવામાં આવી રહી છે? જે અત્યારે જે જે પ્રકારે જે ફીસ ઉઘરાવવામાં આવી રહી છે એ જે સુપ્રીમમાં ગઈ છે એ જ સ્કૂલો પોતાની મનમાનીથી ફીસ ઉઘરાવી રહી છે, એમાં કોઈ પ્રકારનો કાયદો અત્યાર સુધી લાગુ પડ્યો નથી. પણ જે એફઆરસીમાં ગઈ છે એમાં પણ વધારો થયો છે. કેટલીક સ્કૂલો એફઆરસી કહેવા છતાં બી વધારે ફી લઈ રહી છે. ડોનેશનની જે પ્રોસેસ છે અત્યારે તમામ સ્કૂલો ડોનેશન ન લેવા હોવા છતાં ઘણી ડોનેશનની સામે બનાવો આવી રહ્યા છે. અને જે હું ચોક્કસ એ પણ કહીશ કે સુપ્રીમમાં ગઈ છે એ સ્કૂલો ઉપર કોઈ પણ પ્રકારની સરકારની તવાઈ નથી. આજે આવતીકાલે જે મિટિંગ ભરવાની છે કદાચ એમાં સરકાર કોઈ કાયદો વચ્ચે વચગાળાનો કોઈ કાયદો લાવે અને કોઈક નિર્ણય લાવે કે ભાઈ જે ફીસ લેવાની છે આટલી લેવી જોઈએ, પણ અત્યારે એ પ્રકારનો કોઈ જ પ્રકારનો નિયમ નથી, કોઈ કાયદો નથી, સ્કૂલો મનમાનીથી ફી લઈ રહી છે. આભાર જયંતિ અને મેહુલ, વિગતવાર માહિતી આપવા માટે. આવતીકાલે મુખ્યમંત્રીની ઓફિસમાં ફી નિર્ધારણને લઈ એક બેઠક મળવાની છે અને આ બેઠકમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહેશે. ત્યારે હવે આ બેઠકમાં આખરે કોઈ નિર્ણય લેવાય છે કે નહીં તેના પર વાલીઓની નજર મંડાયેલી છે.